नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી, વિષય સામાન્ય જ્ઞાન. આપણે આજે શીખીશું પાના નંબર 40 ઉપર પાઠ 15 સમાજ સેવકો. આજે આપણે શું શીખીશું? સમાજ સેવકો. અહીં આપણને અમુક સમાજ સેવકોના નામ આપેલા છે, જે આપણે કઈ રીતે મદદરૂપ થાય છે સમાજને એ રીતે આપણે શીખીશું અને સમજીશું. અહીં ચિત્ર શનું આપેલું છે બાળકો? તો એક બાજુ નર્સનું ચિત્ર છે અને એક બાજુ ડૉક્ટર છે. તો નર્સ અને ડૉક્ટર એ આપણને કઈ રીતે મદદરૂપ થાય? તો આપણે બીમાર પડીએ, દવાખાને જઈએ તો ડૉક્ટર આપણને દવા આપે, સાર સંભાળ રાખે. નર્સ આપણને બોટલ ચડાવે, ઇન્જેક્શન આપે, વારે વારે ઘડીએ આપણી મદદ કરવા માટે આવે. તો એ શું છે? આપણા સમાજસેવકો, જે નર્સ અને ડૉક્ટરના સમાજસેવકો તરીકે નામ આવે છે. આગળ જોઈએ તો ખેડૂત. ખેડૂત કોને કહેવાય? જે ખેતી કરે છે. ખેડૂત જ્યારે ખેતરોમાં ખેતી કરે છે ત્યારે અનાજનો પાક બને છે, ખેતરમાં પાક ઉત્પન્ન થાય છે અને એ જ પાકો આપણા ઘર સુધી આવે છે. ધારો કે ખેડૂતો ખેતરમાં ઘઉં ઉગવે, તો ઘઉં જ્યારે ઉગે ત્યારે આપણા ઘર સુધી પહોંચે છે અને આપણે એમાંથી વાનગીઓ બનાવીને ખાઈએ છીએ. તો ખેડૂત જ્યારે ખેતરમાં ખેતી કરે ત્યારે એ આપણને પાક ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. તો એ શું કહેવાય? ખેડૂત. ખેડૂત આપણને મદદરૂપ થાય છે. આગળ જોઈએ તો આ ચિત્ર શનું છે? તો કુંભાર. કુંભાર શું બનાવે છે? માટીમાંથી વિવિધ પ્રકારના વાસણો બનાવે છે, જેવા કે માટલું, ગમલા, કુંડા. આપણે દિવાળીમાં જે દીવા કરીએ છીએ એ દીવાઓ બનાવે છે ને બાળકો? સરસ. તો કુંભાર આપણને માટીમાંથી નવા નવા વાસણો બનાવવામાં મદદરૂપ થાય છે. આગળ જોઈએ તો પોલીસ. આ ચિત્ર શનું છે? પોલીસ. પોલીસ આપણને કઈ રીતે મદદ કરે છે? તો એ આપણી સેવા કરે છે. આપણને ગમે ત્યાં ક્યાંક ગયા હોઈએ તો આપણને એ મદદરૂપ થાય છે. આપણે ક્યાંક રસ્તો ભૂલી ગયા હોઈએ, વચમાં અકસ્માત થયું હોય, ચોર આપણા ઘેર આવે, તો આપણે કોને બોલાવીએ છીએ? તો પોલીસને. તો પોલીસ એ આપણા સમાજમાં મદદકર્તા તરીકે ઓળખાય છે. આગળ જોઈએ તો આ ચિત્ર શનું છે બાળકો? તો શિક્ષિકા. શિક્ષિકાને શિક્ષક તરીકે પણ ઓળખાય છે. આપણે શિક્ષક કોને કહીએ છીએ? તો આપણને સ્કૂલમાં જે ટીચરો ભણાવે છે એને આપણે શું કહીએ? શિક્ષક. તો શિક્ષક આપણને કઈ રીતે મદદરૂપ થાય? તો એ આપણને ભણતા શીખવાડે છે, લખતા શીખવાડે છે ને બાળકો? તો એ પણ આપણને મદદરૂપ થાય છે. આગળ જોઈએ તો આ ચિત્રમાં શું છે? શું કહેવાય આને? તો આને શું કહેવાય? દરજી. દરજી આપણને કઈ રીતે મદદરૂપ થાય? તો દરજી કાપડમાંથી નવા નવા કપડાં સીવી આપે. આપણે કપડાં સીવવા ક્યાંના કોના પાસે જઈએ છીએ? દરજી પાસે. દરજી પાસે જઈએ તો એ આપણું માપ લે છે અને આપણને એમાંથી નવા નવા કપડાઓ બનાવી આપે છે. તો દરજી આપણને મદદરૂપ થાય છે ને બાળકો? સરસ. તો આગળ જોઈએ તો આ ચિત્ર શાનું છે? ટપાલીનું. ટપાલી આપણને કઈ રીતે મદદરૂપ થાય છે? તો એક ગામથી બીજા ગામ ટપાલ પહોંચાડવાનું કામ કોણ કરે છે? ટપાલી. તો ટપાલી આપણને કઈ રીતે મદદ થાય છે? એ આપણા ઘર સુધી આપણી ટપાલ પહોંચાડે છે. લોકોની ટપાલો આપણા ઘર સુધી લાવે છે. તો એ કઈ રીતે મદદરૂપ થાય છે? ટપાલી તરીકે. તો એને શું કહેવાય? ટપાલી. આગળ જોઈએ તો આ ચિત્રમાં શું દેખાય છે આપણને?
એક ભાઈ છે તે શાક વેચે છે, તો એને શું કહેવાય? કાછીઓ. કાછીઓ શું વેચે? તો શાકભાજી. શાકભાજી અમુક સોસાયટીઓમાં આપણા ઘર સુધી લઈને વેચવા પણ આવતા હોય છે, તો એ આપણને શાકભાજી વેચીને આપણી મદદ કરતા હોય છે, તો આપણે એને શું કહેવાય? કાછીઓ. આગળ જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો એની નીચે લખેલું છે ડ્રાઈવર. ડ્રાઈવર બસના ડ્રાઈવર હોય, ગાડીના ડ્રાઈવર હોય, એ આપણને શું મદદ કરે છે? તો આપણને એક ગામથી બીજા ગામ જવા માટે આપણને મદદરૂપ થાય છે, તો એને શું કહેવાય? ડ્રાઈવર. અહીંના ચિત્રમાં જોઈએ તો અહીં શું છે? તો એક છોડ છે, ત્યાં એક ભાઈ કામ કરી રહ્યા છે, તો એને શું કહેવાય? માળી. માળી આપણને કઈ રીતે મદદરૂપ થાય છે? તો એ બગીચામાં નવા નવા છોડો વાવે છે, છોડોમાંથી ફૂલ છોડ ઉછળે છે અને એ ફૂલ આપણા ઘરો સુધી પહોંચે છે. તો માળીનું કામ શું છે? છોડ ઉત્પન્ન કરવાનું, છોડો ઉછેરવાનું. એ માવજત કરે છે ત્યારે છોડ ઉત્પન્ન થાય છે. આગળના ચિત્રમાં જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો સુથાર. સુથાર એ લાકડામાંથી નવી નવી વસ્તુઓ બનાવે છે. આપણે ઘરમાં દરવાજો બનાવવો હોય, સોફા બનાવવા હોય, ટીપાઈ બનાવવી હોય, પલંગ બનાવવો હોય, તો આપણે કોને બોલાવીએ છીએ? સુથારને. તો એ આપણને શું કરે છે? લાકડામાંથી નવી વસ્તુઓ બનાવવામાં મદદ કરે છે. એ આપણને બનાવી આપે છે ને બાળકો? સરસ. આગળ જોઈએ તો આ ચિત્રમાં શું છે? તો આ ચિત્રને શું કહેવાય? વાળંદ. ચિત્ર શાનું છે? વાળંદનું. આપણે વાળ કપાવવા માટે કોના પાસે જઈએ છીએ? વાળંદ પાસે જઈએ છીએ ને બાળકો? સરસ. અહીં આગળના ચિત્રમાં જોઈએ તો અહીં આ ચિત્ર શાનું ચિત્ર છે? તો કડીઓ. કડીઓ આપણને શું કઈ રીતે મદદ કરે? તો કડીઓ આપણને ઘર બનાવવામાં મદદ કરે, ઇમારતો બનાવવામાં મદદ કરે. આપણે રહેવા માટે ઘર બનાવવું હોય તો આપણે કોને બોલાવીએ છીએ? તો કડિયાને. તો એ આપણી મદદ કરે છે ને બાળકો? સરસ. તો બાળકો આજે આપણે શું શીખ્યા? તો સમાજના લોકોને મદદ કરતી વ્યક્તિઓ, તો એમને શું કહેવાય? સમાજ સેવકો. તો બાળકો આ હતા આપણા સમાજ સેવકો. તો બાળકો તમારે હોમવર્કમાં લખવાનું છે સમાજ સેવકો. નર્સ, ડોક્ટર, ખેડૂત, કુંભાર, એ તમારે તમારી નોટબુકમાં શબ્દો તરીકે લખવાના છે. તો બાળકો ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.